કેમ છો વિદ્યાર્થીઓ મજામાં ને ધોરણ 3 વિષય ગણિતમાં આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 6 સમજીએ છીએ ગયા વિડિયોમાં આપણે પેજ નંબર 84 સુધી કરેલ હતો હવે તમારી સામે તમે બધા ગણિતની પાઠ્યપુસ્તક રાખો પેજ નંબર 85 છે ખૂટતી સંખ્યા શોધો એટલે ખૂટતી સંખ્યામાં આપણે કઈ સંખ્યા આવશે તેની આપણે શાતે પોથીમાં પેટર્ન જોઈને ખૂટતી સંખ્યા લખો એવા દાખલા કરેલા હતા બરાબર ને તો આ પણ તમને આવડે છે ખૂટતી સંખ્યા શોધી અને જવાબ લખવાના તો પહેલું એક સમજી લ્યો 100 200 300 તો હવે ખૂટતી સંખ્યા કઈ આવે 100 ની પેટર્ન છે 100 ના સંખ્યાનો ગેપ મૂકેલો છે તો 400 500 ત્યારબાદ 600 આપેલા છે પછી આવશે 700 એટલે તમને 100 50 50 20 20 ઊંધી પણ સંખ્યા છે કે 280 260 240 ત્યારબાદ તમને 220 200 180 એવી તમને ગણતરી સાથે પોથીમાં આવા દાખલા આપણે થયેલા છે તો આ પણ તમે તમારી જાતે ઘરે હોમવર્કમાં પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં જ કરજો ત્યારબાદ છે પેજ નંબર 86 મૌખિક ગણિત આ તમારે મૌખિક ગણતરી કરવાની છે કેવી રીતે તો કે 80 ઓછા 35 બરાબર કેટલા થાય તો કે 45 તો નીચેના બોક્સમાં 45 લખો ત્યારબાદ તો કે 45 વત્તા 35 કેટલા થાય તો કે 80 તો એ 80 ઉપરના બોક્સમાં લખવાનું આ પણ તમારા સાથે પોથીમાં આવી ગયેલા છે દાખલા તમે કરેલા છે અને સમજેલા પણ છે તો નીચેના 3 દાખલા તમે કરજો હોમવર્કમાં અને પાઠ્યપુસ્તકમાં જ કરવાનો છે ત્યારબાદ દાખલા નંબર 87 પેજ નંબર 87 મહાવરો છે આ તમારે તમારી CW નોટમાં કરવાનો છે મહાવરો ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે કોની પેન્સિલ વધારે લાંબી છે અને કેટલી વધારે લાંબી છે તો CW માં ઉપર સૌથી પહેલા આ ચેપ્ટર ની શરૂઆત કરવાની છે કારણ કે આ ચેપ્ટર આપણે CW માં આજથી સ્ટાર્ટ કરીએ છીએ તો CW માં ઉપર ચેપ્ટર 6 આપણે નિગમન એવું કરી અને તમારે આ મહાવરો લખી અને પહેલા દાખલાની રકમ લખવાની છે કે ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે કોની પેન્સિલ વધારે લાંબી છે અને કેટલી વધારે લાંબી છે તો જવાબ લખવાનો ઇન્દુની પેન્સિલ 7 સેમી લાંબી છે કારણ કે 8 ને 7 શું થાય 15 તો જવાબ આવશે ઇન્દુની પેન્સિલ 7 સેમી લાંબી છે બીજું તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો તમારે પૂછીને જવાબ લખવાનો છે કે 1 કિલોગ્રામ મીઠાની કિંમત તો અંદાજે તમે લખો 20 રૂપિયા ત્યારબાદ 1 કિલોગ્રામ ખાંડની કિંમત તો અંદાજે લખો 40 રૂપિયા બે માંથી શું મોંઘું છે તો કે ખાંડ તેની કિંમત કેટલી વધારે છે તો કે 20 રૂપિયા 40 માંથી 20 બાદ કરીએ એટલે 20 રૂપિયા ત્યારબાદ ત્રીજો અજયે 25 મિનિટમાં રોટલી બનાવી પછી તેણે 15 મિનિટમાં દાળ બનાવી બંને વસ્તુ બનાવવા માટે તેણે કુલ કેટલો સમય લીધો આ રીતે રકમ લખવાની છે અને ત્યારબાદ નીચે લખવાનું 25 વત્તા 15 બરાબર 40 તો બંને વસ્તુ બનાવવા 40 મિનિટ સમય લીધો ત્યારબાદ દાખલા નંબર 4 ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે બે દિવસમાં તેણે લાલ વાદળી અને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા જો આપણે દરજીની થેલીઓવાળા સાથે પોથીમાં સેમ આવો જ દાખલો ભણી ગયા પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટર તો કે લાલ વાદળી અને ભૂખરા અલગ અલગ સંખ્યાના છે બીજા દિવસે વેચાયેલા સ્વેટર તો કે 40 23 અને 89 એ પણ અલગ અલગ સંખ્યા છે તો ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે આ દાખલો પણ તમારે તમારી CW નોટમાં કરવાનો છે હવે ત્યારબાદ દાખલા નંબર 88 ઉપર છે સંગીતા સાચી છે પાંચમો પ્રશ્ન સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું શું કહે છે તો પહેલું આપણે જોઈએ બિસ્કિટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે તો તમને તેલ
રૂપિયા 70 નો ભાવમાં આપેલું છે, બિસ્કિટ રૂપિયા 25 ના ભાવના લખેલા ચિત્રમાં આપેલા છે, ઘી 127 રૂપિયા લખેલું આપેલું છે, ચોખા 10 કિલો ના રૂપિયા 150 અને ચોખા 10 કિગ્રા રૂપિયા 150 એવું તમને બે બાજકા ચોખાના પણ દેખાય છે. આ તમારે સીડબલ્યુ નોટમાં દાખલા નંબર 5 કરવાનો નથી, દાખલા નંબર 4 સુધી જ તમારે સીડબલ્યુ નોટમાં કરવાનો છે. હવે બિસ્કિટ કરતાં ઘી પહેલો પ્રશ્ન છે, 102 રૂપિયા વધારે મોંઘું છે, તો 127 માંથી 25 બાદ કરીએ, કારણ કે બિસ્કિટ 25 છે અને ઘી 127 છે, તો આવે 102. તો સાચું પેલા ચોરસ બોક્સમાં કરો સાચું. બીજું, તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતાં વધારે છે, તો તેલ 70 ઘી 127 કુલ ટોટલ થાય 197. ખોટું, તમારે સાચું ખોટું જ ફક્ત કરવાનું છે, બીજામાં કરો ખોટું. ત્રીજું, ઘી અને 10 કિલો ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતાં ઓછી છે, તો ઘી 127 ચોખા 150 તો કુલ 270 થાય, એટલે 300 કરતાં ઓછા થયા, તો કરો સાચું. ચોથું, તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે, તો 70 તેલના છે, 25 બિસ્કિટના છે, 70માંથી 25 બાદ કરીએ તો થાય 45, તો કરો સાચું. સંગીતા સાચી હોય તો આપણે સાચું કહ્યું છે, ખોટું હોય તો આપણે ખોટું કહ્યું છે, એમ એ તમને કરાવેલું છે. તો આ પાંચમો દાખલો પાઠ્યપુસ્તકમાં જ કરવાનો છે. ત્યારબાદ સામેના પેજ નંબર 89 ઉપર વાર્તા પ્રશ્નો આપેલા છે, સાથે પોથીમાં હવે આપણે પ્રશ્નો જોઈ ગયા બરાબર. ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ. નિશા અને સોનુ વાર્તા પ્રશ્નો બનાવતા હતા. નિશાએ કહ્યું, વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે, સોનુ તું આના પર પ્રશ્ન બનાવી શકે? 13 છોકરા છે અને 14 છોકરીઓ છે, સોનુ તું આમાંથી પ્રશ્ન બનાવી શકે? તો એને પ્રશ્ન બનાવ્યો, કેવો બનાવ્યો જુઓ, વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે, તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ હશે, અથવા બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય? પાછો પ્રશ્ન છે. તો આવા પ્રશ્નો તમને વિગત આપેલી છે, એના પરથી તમારે પ્રશ્નો બનાવવાના છે. પહેલો પ્રશ્ન, 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે, તમારો મત ગણાય છે, શેની રાહ જુએ છે? તો કે મતદાનનો સમય હોય અને બધા લોકો કેવા મત દેવા જાય તો એને લાઇનમાં ઊભું રહેવું પડે અને લાઇન પછી લાઇનમાં એક એક સભ્યનો વારો આવે, તો આ મતદાનનો સમય છે. સામે ચિત્રમાં જોઈને આપણને ખબર પડે કે તમારો મત ગણાય છે, એટલે મતદાનનો આ ચિત્ર છે. તો એનો પ્રશ્ન એમ બને કે એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના મતદાનની રાહ જુએ છે, હરોળમાં કુલ કેટલા લોકો છે? પ્રશ્ન બન્યો કે એક લાઈન છે એમાં 36 પુરુષો છે અને 52 સ્ત્રીઓ છે, તો તેમના મતદાન માટે રાહ જુએ છે, તો કુલ કેટલા મતદાન હરોળમાં કુલ કેટલા લોકો છે, એટલે કે પુરુષો અને સ્ત્રીઓ કુલ કેટલા છે? પણ આપણે દાખલાની ગણતરી કરવાની નથી, આપણે ફક્ત પ્રશ્ન જ બનાવવાનો છે. તમારે પેજ નંબર 89 ઉપર પેલો પ્રશ્ન લખવાનો છે, જે ચોરસ બોક્સમાં બે લાઈન આપેલી છે એમાં તમારે લખવાનું છે. આ વિડીયો પૂરો થાય પછી તમે લખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પેજ નંબર 90 ઉપર, તો પેજ નંબર 89 ઉપર છે અને પેજ નંબર 90 ઉપર બીજો પ્રશ્ન છે. આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે, આ વિગત આપેલી છે, તમારે તમારી જાતે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો અત્યાર સુધી આપણે શું કરતા કે પ્રશ્ન આપેલા હતા અને ત્યાર એની પરથી આપણે દાખલાની ગણતરી કરતા, હવે તમને વિગત આપેલી છે અને એની પરથી પ્રશ્ન બનાવવાના છે, દાખલાની ગણતરી કરવાની નથી. તો આપણે પ્રશ્ન બનાવીએ બીજો, કે બપોરનું ભોજન 20 મિનિટમાં કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા, તો તેમણે કુલ કેટલો સમય લીધો? બીજો પ્રશ્ન,
ત્રીજો પોસ્ટ ઓફિસ સાહિદના ઘરથી 1 કિલોમીટર દૂર અને તેની શાળાથી 2 કિલોમીટર દૂર આવેલી છે તો એનો પ્રશ્ન બને જો પોસ્ટ ઓફિસ સાહિદના ઘરથી 1 કિલોમીટર અને શાળાથી 2 કિલોમીટર દૂર હોય તો સાહિદના ઘરથી શાળા કેટલી દૂર છે બીજો પ્રશ્ન બને ત્રીજો તમારે ત્રીજામાં લખવાનો છે ચોથો બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે તો એનો પ્રશ્ન કેમ બને તો કે એક પુસ્તકાલયમાંથી બંટીએ 27 પુસ્તકો અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા તો બંને મળીને કુલ કેટલા પુસ્તકો વાંચ્યા હશે પ્રશ્ન હવે તમારે આ પ્રશ્ન તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 89 અને 90 ઉપર લખવાના છે હવે બાદબાકી કરો આપણે 10-10 ના ઊંધા કૂદકા મારી અને બાદબાકી સાથે કોથીમાં શીખી ગયા બરાબર ને તો એ જ બાદબાકી અહીંયા તમારે કરવાની છે 91 પેજ તમારે 4 5 6 અને 7 તો મોઢે મોઢે મૌખિક ગણતરી કરી કરવાની છે 91 પેજ ગણતરી તમારે કરવાની છે હવે આપણે 92 ના પેજ ઉપર આવ્યા તો 92 ના પેજ ઉપર સરસ મજાની વાર્તા છે તો વાર્તા સાંભળો રાજાના ઘોડા એક રાજા હતો જે માત્ર 9 સુધી જ ગણી શકતો હતો 9 પછીથી એની ગણતરી આવતી જ નથી તો શું કર્યું રાજાએ જુઓ તમે કેટલા નંબર સુધી ગણી શકો છો તમને તો આવડે છે ને ગણતરી સરસ રાજાને ઘોડા પ્રિય હતા પણ તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો ન હતો તે તમને એવી રીતે રાખતો કે તેને દરેક બાજુએથી માત્ર 9 સુધી જ ગણવાની જરૂર પડતી તે એવી રીતે ગોઠવતો કે તે 9 સુધી જ ગણી શકે 9 થી આગળ રાજાને ગણતરી આવડતી ન હતી તો તમને ચિત્ર દેખાય છે જુઓ પહેલી લાઈન છે એમાં પહેલા બોક્સમાં 3 બીજા બોક્સમાં 3 ત્રીજા બોક્સમાં 3 પછી ઊભી લાઈન છે એમાં પણ પહેલા બીજા ત્રીજા ત્રણેયમાં 3 3 પછી આડી લાઈનમાં પણ 3 3 અને ત્યારબાદ ઊભી લાઈન છે તો દરેક ખાનામાં 3 ખાના છે અને દરેક ખાનામાં પહેલા ખાના 3 બીજા ખાના 3 અને ત્રીજા ખાનામાં 3 એટલે 3 3 6 અને 3 9 9 ગણી શકે એવી રીતે ગોઠવતો તો રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા છેલ્લે પ્રશ્ન છે તો તમે ગણતરી કરો તો કેટલા થાય તો કે 3 6 9 12 એવી રીતે ગણતરી કરો 15 18 20 ને 24 3 કેટલી વાર છે એ પણ ગણો 8 3 18 24 છેલ્લી ખાલી જગ્યામાં લખો 24 ત્યારબાદ સામે 93 પેજ ઉપર એક દિવસ એક મુલાકાતી 4 ઘોડા સાથે ત્યાં આવ્યો અંધારું થતું હતું તેથી તે રાત્રે તે રહેવા ત્યાં રહેવા ઈચ્છતો હતો પરંતુ ઘોડાનો રખેવાળ ગભરાયો જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે થશે મુલાકાતીએ કહ્યું ગભરાશો નહીં રાજાને કદી ખબર પડશે નહીં તેથી તેણે નીચે પ્રમાણે ઘોડાઓની ગોઠવણી કરી હવે તમને એક બોક્સ આપેલું છે એમાં પહેલામાં 2 5 2 તો આડો સરવાળો કરી તો 2 ને 5 7 7 ને 2 9 એમ પણ 9 ઊભો પણ 2 5 2 એટલે 9 ત્યાર પછી નીચેની લાઈનમાં આડો પણ 9 ત્યારબાદ નીચેની લાઈનમાં ઊભો પણ 9 થાય છે તો હવે ત્યાં કેટલા ઘોડા છે તો ગણો 2 5 2 5 2 2 5 2 એ રીતે ગણે અને તમારે ગણતરી થશે 28 તો વચ્ચેની ખાલી જગ્યામાં લખો 28 રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો દરેક બાજુએથી તેણે 9 ઘોડા ગણ્યા તેણે કહ્યું અરે ખૂબ સુંદર પછી તે ખૂબ સુખેથી સુવા માટે ગયો રાજાને 9 સુધી આવડતો હતો વળી પાછી ફરીથી રાજા આવ્યો રાત્રે અને રાત્રે ગણતરી કરી તો દરેક બાજુથી એને કેટલા થતા હતા 9 જ થતા હતા કે 2 5 2 તો 9 ત્યાર પછી 2 5 2 તો 9 એટલે હતા ઘોડા 28 પણ દરેક બાજુથી 9 થતા હતા તો રાજાને નિરાશ થઈ કે હાસ મારા ઘોડા મારી પાસે જ છે એમ કરી અને તે સુખેથી સુવા નીકળી ગયો હવે પેજ નંબર 94 સવારમાં હોશિયાર મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી હવે સવારમાં શું કર્યું મુલાકાતી જે 4 ઘોડા સાથે આવ્યો હતો તેણે શું કર્યું તો કે તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા
અને રાજાના કેટલાક વધારે ઘોડા લઈ નાસી છૂટ્યો અને રાજાના ઘોડા પણ લઈને ભાગી ગયો પોતાના ચાર લઈને આવ્યો હતો એ પણ લઈ ગયો અને રાજાના ઘોડા પણ લઈ ગયો તેણે રાજાના ઘોડાને આ રીતે ઊભા રાખી દીધા કેવી રીતે રાખ્યા તો કે 4 1 4 એટલે 4 અને 5 5 ને 4 9 થઈ ગયા કારણ કે રાજાને 9 સુધી જ ગણતા આવતું હતું એટલે આ રીતે ઊભા રાખી અને મુલાકાતે ભાગી ગયો હવે મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યો નહીં તમે તેને મદદ કરી શકશો હવે રાજા છે એ 9 ઊભા 9 આડા 9 એમ 9 9 ની ગણતરી કરી લીધી પણ તે કોઈ કયો ઘોડો તેને ખૂટે છે તે શોધી શક્યો નહીં તો તમે આ બોક્સનો સરવાળો કરો તો 4 ને 5 5 ને 4 9 9 ને 10 10 ને 4 14 14 ને 15 15 ને 4 19 19 ને 20 તો હવે કેટલા ઘોડા બાકી રહ્યા આ બોક્સનો સરવાળો કરી અને ત્યાં લખો 20 તો રાજાના ઘોડામાંના કેટલા ઘોડા લઈ ગયો હતો તો રાજા પાસે પહેલા કેટલા હતા 24 ને હવે કેટલા ગયા ગણતરી થઈ તો 20 તો કેટલા ઘોડા લઈ ગયો 4 તો ત્યાં લખો 4 આ તમિલ લોક વાર્તા છે તમિલ ભાષાની વાર્તા છે અને તે ન્યૂ મેસી કાઉન્ટ્સ નામના પુસ્તકમાંથી લીધેલી છે હવે એક સરસ મજાનો સૌથી છેલ્લે કોયડો છે ઉખાણ કહે ને તમે કોયડો ગાણિતિક ભાષામાં ઉખાણ અમે કઈ સંખ્યાઓ છીએ તમે અમે બંનેને ઉમેરશો તો તમને 100 મળશે અને અમારી વચ્ચેનો તફાવત પણ 100 છે કે તેવી બે સંખ્યા કઈ બંનેને ઉમેરીએ તો 100 થાય એ બંનેને બાદ કરીએ તો પણ 100 થાય તો તમારી સાથે પોથીમાં આવો એમસીક્યુ આવી ગયો બરાબર કે પહેલી સંખ્યા પ્રથમ સંખ્યા 100 અને બીજી સંખ્યા 0 હોય કોઈડાનો જવાબ છે પ્રથમ સંખ્યા 100 અને બીજી સંખ્યા 0 100 પ્લસ 0 કરી તો પણ 100 એટલે કે સરવાળો પણ 100 થાય અને બાદબાકી કેટલી થાય તો કે 100 માંથી 0 બાદ કરી તો પણ 100 100 માંથી 0 કાઢી તો પણ 100 એટલે અમારી વચ્ચેનો તફાવત એટલે બંને વચ્ચેનો તફાવત પણ 100 છે અને સરવાળો પણ 100 છે તો કોઈડાનો જવાબ થાય પ્રથમ સંખ્યા 100 અને બીજી સંખ્યા 0 હવે અહીં તમારી પાઠ્યપુસ્તકની સમજૂતી પૂરી થાય છે આપણે સતીપોતીમાં પણ આ ચેપ્ટર ભણી ગયા તો આ પાઠ્યપુસ્તકમાં મેં જે દાખલા પાઠ્યપુસ્તકમાં કરવા આપેલા છે એ પાઠ્યપુસ્તકમાં જ પેન્સિલથી કરવા અને જે દાખલા મેં સીડબલ્યુમાં આપેલા છે એ દાખલા તમારે સીડબલ્યુ નોટમાં કરવાના છે સમજી ગયા તમારું હોમવર્ક છે સીડબલ્યુમાં દાખલા કરવાના છે પેજ નંબર 87 ઉપરના 1-4 સીડબલ્યુમાં કરવાના છે અને બાકીના દાખલા પાઠ્યપુસ્તકમાં જ કરવાના છે અહીં પાઠ્યપુસ્તક અહીં આ વિડિયોમાં પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 6 પૂરું થાય છે નમસ્તે